હવે વાત કરીએ તો વિસનગરની. વિસનગરમાં આવેલા જીડી હાઈસ્કૂલ રોડ પરના વેપારીઓ ભેગા મળી વરુણદેવને રીઝવવા અને વહેલી તકે વરસાદ થાય એના માટે ભગવાનને અરજ કરવા આજે સત્યનારાયણની કથા અને ભજન કીર્તન કરવામાં આવ્યા, સાથે દુધિયા બાપજીની યાત્રા પણ નીકળવામાં આવી હતી. વિસનગરમાં આવેલ જીડી રોડ એટલે અહીંના તમામ વેપારીઓ ખેડૂત પર નિર્ભર છે, કારણ કે આ રોડ ઉપર ખેતીલાયક તમામ પ્રકારના સાધન સામગ્રી જેવી કે પાવડા, દાતરડા, કાઠી, દોરા, બિયારણ, જંતુનાશક દવાઓ, ટ્યુબવેલનો સામનો, ઇલેક્ટ્રિક સામાન વગેરે આ રોડ ઉપર મળે છે. માટે વરસાદ લંબાવાથી ખેડૂતની સાથે વેપારીઓ ચિંતિત છે, કારણ કે વરસાદ આવે તો ખેડૂત અસદ્ધર થાય તો જડી લાઇનમાં ખેડૂતનો ઘસારો વધે અને વેપાર ધંધો પણ વધે. એક કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે, માટે ખેડૂતની આર્થિક સ્થિતિ સારી હોય તો વિસનગરના બજારમાં પણ તેજી જોવા મળે. ત્યારે આ નિમિત્તે વરુણદેવને રીઝવવા માટે જીબી રોડ ઉપર આવેલ તમામ વેપારી મિત્રો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરાઈ, ભજન કીર્તન ગવાયા અને વેપારીઓ દ્વારા ઢુંઢિયા બાપજી નીકાળવામાં આવ્યા હતા અને દરેક દુકાન ઉપર જઈને ઢુંઢિયા બાપજીને નવડાવવામાં આવ્યા હતા. આ જ રીતે વેપારીઓ દ્વારા વરસાદ જલ્દી થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. અતુલ પટેલ, ZS TV, મહેસાણા. શું નામ તમારું? મારું નામ નરેશ પ્રજાપતિ. અહીંયા હું જીડી સર્કલથી માંડી અને ગંજ બજાર સુધી વેપારી મંડળ તરફથી અમે એક ધૂનનું આયોજન કર્યું હતું. આજે ધૂન એટલા માટે કે વરુણદેવને રીઝવવા માટે વરસાદ નથી આવતો અને આ લાઈન આખી ખેડૂતને આધારિત છે. બધા વેપારી મંડળો જે બધા વેપારી છે એ બધા ખેડૂતના આધીન છે. તો અમે કથા ધૂનનું આયોજન સાથે એક કથાનું પણ આયોજન કર્યું છે. ગઈકાલે અમે ઢુંઢિયા બાપજી પણ કાઢેલા હતા. વરસાદ નહીં આવવાના કારણે અહીંના ખેડૂતો નવરા બેસી રહ્યા છે, હાથ ધોઈ રહ્યા છે અને દિવસે દિવસે કપરી પરિસ્થિતિ થતી રહ્યા છે. અને વરસાદ આવે તો કંઈક ખેડૂત જોડે આવશે તો કંઈક વેપારી જોડે આવશે તો કંઈક માહોલ આર્થિક રીતે સદ્ધર થશે. અને કૂવા કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે, એના માટે આ એક પ્રયાસ અમારો નાનકડો પ્રયાસ છે. અને ભગવાનને એવું પ્રાર્થના કરીએ કે અહીંયા સારો વરસાદ થઈ જાય.